કુદરત પણ ક્યારેક ક્યારેક ક્રૂર બનીને નસીબમાં એવી રીતે મોત લખીને નાખે છે કે સૌ કોઈ ચોંકી છે નવસારીમાં પણ એક એ જ પ્રકારનો એક અજીબો ગરીબ બનાવ બનવા પામ્યો છે જેમાં એસટી બસના ચાલક જે દરરોજ જે બસ પર ફરજ નિભાવતા હતા અને લોકોને એક સ્થળેથી ગંતવ્ય સ્થળ સુધી પહોંચાડતા હતા તે જ બસ કાર બનીને તેના પર ફરી વળતા એસ વિભાગના સ્ટાફ પણ આ અજીબો ગરીબ બનાવથી ચોંકી ગયા છે નવસારી જિલ્લાના બિલીમોરા બસ સ્ટેશન નોકરી કરતા છત્રીસ વર્ષે શશિકાંત પટેલ ચીખલી તાલુકાના સાતળીયા ગામથી બિલીમોરા રૂટ પર ફરજ બજાવતા હતા તે અંતર્ગત સાતળીયા ગામે કંડક્ટર અને બસ ચાલક શશિકાંત પટેલ રાત્રિ રોકાણ કરતા અને વહેલી સવારે ઉઠીને તેઓ બિલીમોરા તરફ રવાના થતા જે દરમિયાન ગઈકાલે એ રૂટીન મુજબ વહેલી સવારે ચાર વાગે ઉઠીને બસ ચાલક શશિકાંત પટેલ ઢાળ પર પાર્ક કરેલી પોતાની બસનો કાચ ધુમ્મસના કારણે ઝાંખો હોવાથી સાફ કરી રહ્યા હતા તેવેડા એકા એક બસ ઢાળ પરથી નીચે સરકવા લાગતા બસ ચાલક કંઈક સમજે તે પહેલા જ ઉતાવળમાં બસ નીચે કૂદી પડ્યા અને તે બસના ના તોતિંગ ટાયર તેના ઉપર ફરી વળતા તેમને ગંભીર ઈજાઓ સાથે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત ઘોષિત કર્યા હતા જે બસ ઉપર તેમણે ફરજ બજાવી એ બસ નીચે આવી જતા તેમનો કરુણ મોત થતા બિલીમોરા એસટી ડેપોનો સ્ટાફ પણ ચોંકી ગયો છે અને ઊંડા આઘાતમાં ગરકાવ થઈ ગયો છે નીચે પામેલા પરિવારમાં તેમની પત્ની અને અગિયાર વર્ષ દીકરી છે પરિવારમાં કમાવનાર એકમાત્ર સભ્યના અવસાનથી તેઓ ઊંડા આઘાતમાં ગરકાવ થઈ ગયા છે સમગ્ર મામલે કંડક્ટર બિપિન પટેલે અકસ્માતે લઈને ફરિયાદ આપી ચીખલી પોલીસ અકસ્માતની તપાસ કરી રહી છે